तो आ साथे समाचारो सूरत थी आवी रह्या छे। सूरत में मतगणतरी पहला कांग्रेसे मोटो आरोप लगाव्यो छे। बहुमाळी बिल्डिंगना ए ब्लॉकना चौथा माळे ईवीएम अने बेलेट पेपर बॉक्स चूंटणी अधिकारीनी ऑफिसमांथी मळी आव्या छे। वोर्ड नंबर अने 12 ईवीएम स्ट्रॉंग रूममां नथी तो चूंटणी अधिकारीनी ऑफिसमां केवी रीते आव्या तेने लईने गंभीर आरोप लगावाया छे। अधिकारीनी ऑफिसमांथी ईवीएम अने बेलेट पेपर बॉक्स होवानो आरोप लगावायो छे। तो आगे વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિર્તેશ પટેલ। કિર્તેશ, કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી ઈવીએમ અને બેલેટ પેપરના બોક્સ મળી આવ્યા છે। જાણવા માંગે છે કે આખરે આ મામલો શું છે અને કોંગ્રેસ શું આક્ષેપ લગાવી રહી છે। બિલકુલ, ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્તાની સાથે તમામ ઈવીએમ સીલ કરી અને સ્ટ્રોંગરૂમ ખાતે મૂકવામાં આવ્યા છે। આવતીકાલે જ્યારે મતગણતરી છે ત્યારે તમામ ઉમેદવારોનું ભવિ આવતીકાલે ખુલશે, ત્યારે ચોક્કસ કોંગ્રેસનો આક્ષેપ કરે છે। આપણી સાથે વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના આપ ઉમેદવાર છો, શું જોયું અહીંયા, કયા પ્રકારની ફરિયાદ કરો? મારું નામ ધનજી વિરાસ છે। અમે લોકો અહીંયા આવ્યા 12 વાગે, જ્યારે અમને ખબર પડી હતી કે અહીંયા બેલેટ પેપરથી થયેલ મતદાન ની જે મતદાન પેટી છે એ સીલ કર્યા વગરની લાવારી હાલતમાં હતી। સાથે સાથે અમે 10 ઈવીએમ મશીન પણ જોયા જે લાવારી હાલતમાં હતા। આ ગંભીર ગુનો છે, આ ચૂંટણી નિષ્પક્ષ કરવામાં નિષ્ફળ છે। આ અધિકારીએ ફોર્મ ભર્યા ત્યારથી અત્યાર સુધી એણે પક્ષપાતવાળું આખું વલણ રાખ્યું છે। એ અત્યારે ભાજપના જેટલા બી ઉમેદવારો છે એને ખૂબ મદદરૂપ થયા છે, આવો અમારો આરોપ છે અને એમણે સાબિત પણ કર્યું છે। અહીંયા બેલેટ પેપર એ સીલ કર્યા વગરના છે એનો અમને સખત વિરોધ છે, વાંધો છે। ઈવીએમ મશીન ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી મળી આવવા અને સૌથી મહત્વની વાત છે કે બેલેટ પેપરને લઈને ખુદ સુરત કલેક્ટરે એવું નિવેદન ઉમેદવારોને આપ્યું છે કે બેલેટ પેપર કોઈ પણ પ્રકારે સીલ કરવામાં નથી આવતા, એટલે કે ઈવીએમ સીલ કરવામાં આવે છે અને બેલેટ પેપરના મત સીલ। દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે આપઘાત કર્યો। તેમનો મૃતદેહ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારની એક હોટલમાંથી મળી આવ્યો। આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો સી ગ્રીન નામની હોટલ તરફ ધસી આવ્યો, જો કે કયા કારણોસર તેમણે આપઘાત કર્યો તે જાણી નથી શકાયું। સાંસદ મોહન ડેલકરનો આપઘાત। દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાતના સમાચારથી તેમના સમર્થકો અને ટેકેદારો આઘાતમાં સરી પડ્યા, તેવું દાદરા નગર હવેલીથી 7-7 વખત સાંસદ તરીકે ચૂંટાતા રહ્યા મોહન ડેલકર મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં આવેલી આજ સી ગ્રીન હોટલમાં રોકાયા હતા। તેમના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। આ સુસાઇડ નોટ ગુજરાતી ભાષામાં લખેલી છે, જોકે તેમાં શું લખ્યું છે તે જાણી શકાયું નથી। પોલીસ મોતના કારણ પાછળનું તથ્ય જાણી રહી છે, તો મોત પાછળનું અસલી કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે। મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન કે હદમે આજ દોપહેર કો એક હોટલ મે लोकसभा के सन्मान्य सदस्य मेंबर ऑफ पार्लियामेंट मोहन संजीवाई देलकर, इनका मृतदेह मिला है। घटनास्थल पे पुलिस पहुंची है, पुलिस जांच कर रही है। घटनास्थल पे सुसाइड नोट मिला है, ये सुसाइड होने का शक्यता है। एग्जैक्ट कॉज ऑफ डेथ पोस्टमार्टम के बाद पता चलेगा, इसका जांच ACP कोलाबा ये कर रहे हैं। मोहन डेलकर नो जन्म 1965 मां सेलवास में थयो हतो। 58 વર્ષની ઉંમર ધરાવતા ડેલકર 1989માં પહેલી વખત સાંસદ બન્યા હતા। તેમણે તેમના રાજકીય જીવનની શરૂઆત ટ્રેડ યુનિયન નેતા તરીકે કરી હતી। અલગ અલગ કારખાનાઓમાં કામ કરતા આદિવાસી સમાજના અધિકાર માટે તેઓ વારંવાર અવાજ ઉઠાવતા રહ્યા। ત્યારબાદ તેમણે 1995માં આદિવાસી વિકાસ સંગઠન બનાવ્યું હતું। 1991 અને 1996માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર સાંસદ બન્યા હતા, તો 1998માં ભાજપના સાંસદ બન્યા હતા। પરંતુ થોડા સમય બાદ ડેલકરે ભાજપ છોડી દીધું હતું। 1999માં ફરીવાર અપક્ષ ઉમેદવાર તરીકે અને 2004માં ભારતીય નવશક્તિ પાર્ટીના ઉમેદવારના રૂપમાં તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા। ત્યારબાદ 4 ફેબ્રુઆરી 2009માં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા। કોંગ્રેસમાં જોડાયાના 10 વર્ષ બાદ 2019માં તેમણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું। બાદમાં ફરી એકવાર અપક્ષ રહી લોકસભાના સાંસદ બન્યા। ડેલકર છેલ્લે ઓક્ટોબર 2020માં GDUમાં જોડાયા હતા, પરંતુ મોહન ડેલકરના આપઘાતના સમાચારથી રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે। બીરો રિપોર્ટ, News 18 ગુજરાતી।
મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન બાદ હવે સૌની નજર પરિણામ પર મંડાયેલી છે. 6 મનપાના ઉમેદવારોના ભાવિ આવતીકાલે ઈવીએમમાંથી ખુલશે. છ મનપાની ચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર થશે. પરિણામ છ મહાનગરપાલિકાના મતદાન બાદ હવે પરિણામની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર મનપાનું મંગળવારે પરિણામ આવશે. મતગણતરી માટે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જીતેલા ઉમેદવારોના નસીબ પણ ઉઘડશે. મતદારો ભાજપ સાથે અડીખમ રહ્યા છે કે પછી કોંગ્રેસના હાથનો સાથ લીધો છે એ પણ પરિણામ બાદ ખબર પડશે. અમદાવાદમાં 48 વોર્ડના 773 ઉમેદવારોનું ખુલશે ભાવિ. છ મહાનગરપાલિકાના ઉમેદવારોનો આવતીકાલે અહીં ફેસલો થવાનો છે. વહીવટીતંત્ર તરફથી તમામ મતગણતરીની તૈયારીઓ છે તે સંપૂર્ણ રીતે અહીં પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટમાં 18 વોર્ડના 293 ઉમેદવારોનું આવશે પરિણામ. રાજકોટ સહિત 6 મહાનગરપાલિકાની મતગણતરી આવતીકાલે યોજાશે અને મતગણતરી માટે વહીવટી તંત્ર છે તે સંપૂર્ણ સજ્જ છે. રાજકોટમાં 18 વોર્ડ માટે 293 ઉમેદવારો છે તે મેદાનમાં છે. રાજકોટમાં 6 અલગ અલગ કેન્દ્રો ઉપર 11-14 રાઉન્ડમાં મતગણતરી થવાની છે. વડોદરામાં 19 વોર્ડના 280 ઉમેદવારો મેદાનમાં. વડોદરા મહાનગરપાલિકાના 19 ઇલેક્શન વોર્ડમાંથી ઉમેદવારોને ચૂંટી કોર્પોરેશનમાં મોકલવા માટે વડોદરાના 47.84% લોકોએ મતદાન કર્યું હતું. કોર્પોરેશનમાં કેટલા જૂના અને કેટલા નવા ચહેરા ચૂંટાઈને જશે તે મંગળવારે સ્પષ્ટ થશે. 6 મહાનગરપાલિકાઓની ઉમેદવારનો ભાવિનો ફેસલો આવતીકાલે છે. મતગણતરી માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં 19 વોર્ડ માટે 289 ઉમેદવારો મેદાનમાં છે. પોલીટેશનિક સ્થિત જે મતદાન કેન્દ્ર છે ત્યાં આગળ 3 અલગ અલગ રાઉન્ડની અંદર મતગણતરી કરવામાં આવશે. સુરતમાં 30 વોર્ડમાં 484 ઉમેદવારોનું ખુલશે ભાગ્ય. મતગણતરીને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ. સુરતમાં 30 વોર્ડમાં 484 ઉમેદવારો મેદાનમાં છે, ત્યારે 2 કેન્દ્ર પરથી 6 જેટલા રાઉન્ડમાં થશે મતગણતરી. જામનગરમાં 16 વોર્ડના 236 ઉમેદવાર મેદાનમાં. છ મહાનગરપાલિકાના ઉમેદવારોના ભાવિનો કાલે ફેસલો. મતગણતરી માટે વહીવટીતંત્ર છે સંપૂર્ણ સજ્જ. 16 વોર્ડના 236 ઉમેદવારો મેદાનમાં. હરિયા કોલેજના આ જ કેન્દ્ર પરથી 4 રાઉન્ડમાં થશે મતગણતરી. ભાવનગરમાં 13 વોર્ડના 211 ઉમેદવારો માટે સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો બીજી તરફ પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે નેતાઓ પરસેવો પાડી રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ એકબીજા પર વાક પ્રહાર કરી રહ્યા છે. તેવામાં ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તો બીટીપીના નેતાઓને મચ્છર સમાન ગણાવી દીધા. મહાનગરપાલિકાના મતદાન બાદ હવે નજર છે પંચાયતની ચૂંટણી ઉપર. નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, મતદારોને આકર્ષવા નીત નવા પેંતરાઓ થઈ રહ્યા છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં ભાજપ કોંગ્રેસની ટક્કર છે, તો સાથે જ બીટીપી અને ઓબીસીએ હાથ મિલાવતા આ જંગ વધુ રસપ્રદ બનશે. તેવામાં નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ ઝંઝાવાતી પ્રચાર દરમિયાન બીટીપી પર નિશાન સાધતા તેમને મચ્છર સાથે સરખાવી દીધા. પંચાયતની ચૂંટણીમાં શાબ્દિક યુદ્ધ ગરમાતા છોટુ વસાવાએ પણ ટ્વીટ કર્યું. મનસુખ વસાવાને વળતો જવાબ આપ્યો. ટ્વીટમાં લખ્યું કે મનસુખ વસાવા સાંસદની પણ ચોકરની જેમ ભાજપના પોપટ છે, જે ઇકો સેન્સિટિવ ઝોન જેવા મુદ્દે ચૂપ છે. આ તરફ પાટણમાં તો પ્રચારના ઉન્માદમાં શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની જીભ લપસી પડી. તેમણે સમીમાં જાહેર સભામાં કહી દીધું કે મત આપવો હોય તો ભાજપના બંને ઉમેદવારોને આપો, નહીં તો કોંગ્રેસને મત આપો. મત આપવા
ઈચ્છા હોય તો બંને ઉમેદવારોને મત આપો, નહીં તો કોંગ્રેસમાં મત આપો, એવું કહીને આપણે લોકોને સમજાવવાની દિશામાં આગળ વધીએ. મત આપવા હોય તો બંને ઉમેદવારોને મત આપો, નહીં તો કોંગ્રેસમાં મત આપો, એવું કહીને આપણે લોકોને સમજાવવાની દિશામાં આગળ વધીએ. મંત્રીના આ વિડીયોથી રાજકારણ ગરમાઈ ગયું છે. તો આ તરફ ભરૂચના ઉડછત ગામમાં કોંગ્રેસના પ્રચાર માટે લોક ડાયરાનું આયોજન થયું હતું. તેવામાં એક ગ્રામજને ગાયક કલાકારના હાથમાંથી માઇક ખેંચી લઈ ભાજપના નામના નારા લગાવી દીધા. આમ ચૂંટણી પ્રચાર દરમિયાન આવા અનેક રંગ રોજેરોજ જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આગળ જોઈશું અન્ય સમાચાર. વેલકમ બેક. શું ફરી થશે કોરોના વિસ્ફોટ? શું ફરી કોરોના મચાવશે હાહાકાર? દિવાળીના તહેવાર દરમિયાન લોકોએ કાળજી ન રાખતા કોરોનાના કેસ વધ્યા. હવે ચૂંટણી બાદ કોરોના વિસ્ફોટ થવાનો ડર સતાવી રહ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થતાં જ અમદાવાદ સહિતના શહેરોમાં રેપિડ ટેસ્ટ માટેના ડોમ ફરી ધમધમતા થયા. તાજેતરમાં જ અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા શહેરમાં રેપિડ ટેસ્ટ માટે ઊભા કરવામાં આવેલા ડોમમાંથી 85 જેટલા ડોમ બંધ કરી દેવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ બેફામ રીતે નિયમો તોડતા જોવા મળ્યા. એવા કેટલાય દ્રશ્યો સામે આવ્યા જ્યાં કેટલાકે માસ્ક નહોતા પહેર્યા તો કેટલાક ડિસ્ટન્સ વગર જ બિંદાસ તોડી વળ્યા. તો બધા રાજ્યોમાં ખૂબ વધી રહ્યા છે અને ખાસ કરીને મહારાષ્ટ્રને બીજા સાથે જે આજુબાજુના રાજ્યો છે એમાં ખૂબ વધી ગયા છે. તો ચિંતાનું કારણ છે અને આખા દેશમાં સરકાર ચિંતિત છે. અને હું માનું છું કે ગુજરાતમાં પણ આપણે સાવચેત રહેવું જોઈએ અને એટલા માટે ટેસ્ટિંગ વધુ થાય, ટેસ્ટિંગ સરળતાથી થાય એ માટે ફરી ડોમ ઊભા કરવામાં આવ્યા છે. જે કોરોનાના આંકડા છુપાયા કારણ કે એમને ચૂંટણી કરવી હતી અને આ ચૂંટણી પતી ગઈ અને આજની તારીખથી જ અમદાવાદની અંદર કોરોના ટેસ્ટિંગના બૂથ લાગી ગયા, માસ્ક પહેરવાના દંડ ચાલુ થઈ ગયા. આ બધું મત માટે જ કરવાનું. સહેજ પણ એવી કોઈ માનવતા લોકોના જીવ સાથે કોઈ કોઈ પ્રકારની ચિંતા વર્તમાન શાસકોએ નહીં કરવાની. આ તરફ સુરત મનપાને જાણે કે મતદાન પૂર્ણ થયા બાદ કોરોનાના નિયમો યાદ આવ્યા. રાંદેર અઠવા ઝોનમાં કોરોના અંગેની જાગૃતિના પોસ્ટર લગાવ્યા. એટલું જ નહીં, હવે નિયમો સામે દંડની કાર્યવાહી પણ શરૂ કરી. સુરત કોર્પોરેશનનો વિસ્તાર મહારાષ્ટ્રની નજીકથી હોય અને સુરતમાં મહારાષ્ટ્રના પેસેન્જરની અવરજવર વધારે હોવાના પણ કારણે પણ સુરત કોર્પોરેશનમાં છેલ્લા દિવસોમાં થોડા કેસોનો વધારો નોંધાયો છે, જેના અનુસંધાનમાં ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી તેમજ અન્ય કોમર્શિયલ વિસ્તારોમાં પણ ટેસ્ટિંગની સ્ટેટિક સેન્ટરની સંખ્યા વધારવામાં આવી છે. ધન્વંતરી રથ મારફત પણ ટેસ્ટિંગ માટેની કામગીરી વધારવામાં આવી છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ફરી એક વખત મિની લોકડાઉન જેવો માહોલ સર્જાતા વલસાડ જિલ્લાનું તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. બોર્ડર પર ભીલાડ ચેકપોસ્ટ પર ફરી એક વખત વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.